गुड मॉर्निंग विद्यार्थीओ, धोरण 3 विषय गुजराती पाठ 10। चालो सौने रमत मुबारक। पुनरावर्तन मैं आगला वीडियो में लीधुं हतुं, हवे फरी हजी पाठ बाकी छे। हजी पर आगळनो प्रश्न हूँ तमने समजावुं छुं। पाना नंबर चोपड़ी में पाना नंबर 164 पर नीचेना वाक्यों वाँची कौंसमांथी लागू पड़ता विधानों खाली जगह में लखो। डर लाग्यो, गुस्सो आव्यो, खुश थई गई, बीक लागी, मजा आवी। हवे आ वाक्य तमने कौंसमां आप्या छे। हवे ए तमारे आ नीचे वाक्य आप्या छे एमां तमारे खाली जग्यामां लखवाना छे। लताए मारा हाथमांथी पेन्सिल झूटवी लीधी तो खाली जग्यामां शुं आवशे? मने गुस्सो आव्यो। बीजું, આધાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું તો શું આવે? તેને બીક લાગી। ત્રીજું, હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો, અચાનક તેના ખભા પર ગરોળી પડી, તેથી તેને શું થયું? ડર લાગ્યો। ચોથું, વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું, તે વાક્ય પૂરું કરતો શું આવે? ખુશ થઈ ગઈ। પાંચમું, સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ, તેને ખાલી જગ્યામાં શું આવે? તેને મજા આવી બહેનપણીઓ જોડે રમવા ગઈ એટલે। પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 166 પરના પ્રશ્નોના જવાબ, જોડીમાં ફેરફૂતની રમો કેવી મજા પડી તે કહો। જોડીમાં પેરફૂદળી રમવાની ખૂબ જ મજા પડી। આ ગીતમાં આપેલી હોય એમાંથી તમને કઈ રમત ગમે છે? આ ગીતમાં આપેલી હોય એમાંથી અમને સંતા કુકડી, આંબલી પીપળી અને ફેરફૂંદળીની રમત ગમે છે। ઘરમાં અને શાળામાં સંતા કુકડી રમો ત્યારે તમે ક્યાં સંતાવ છો? સંતા કુકડી ઘરમાં રમીએ ત્યારે હું નીસણી નીચે કોઠારમાં કે પલંગ નીચે સંતાઈ જાઉં છું। શાળામાં રમીએ ત્યારે બાગમાં ઝાડ પાછળ અને મહેંદી પાછળ સંતાવું છું। તમને ચોથો, તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે? વર્ગખંડમાં બધાને સંભળાવો। હવે એ તમારે જાતે તમને કયો અવાજ આવડે છે એનું નામ લખજો અને અવાજ સંભળાવજો। પાંચમું, ઘરમાં બેસીને રમવાની કઈ રમત તમે જાણો છો? કેરમ, શતરંજ, વાઘ બકરીની રમત વગેરે ઘરમાં બેસીને રમવાની રમતો છે જે હું રમું છું। બિલ્લી ઉંદર રમવામાં તમને શું બનવું ગમે છે? કેમ? બિલ્લી ઉંદર રમતમાં મને બિલ્લી બનવું ગમે છે, કારણ કે બિલ્લી બનીએ તો ઉંદરને શોધવા જવાની, મને પકડવાની મજા પડે છે। આંબલી પીપળી કઈ રીતે રમાય તે તમારા શિક્ષક પાસેથી જાણો। આ રમતમાં એક ભેરું દાવ આપશે, એક ભેરું નાનું કુંડાળું કરી નાની લાકડી હાથમાં લઈ દૂર ફેંકશે, બાકીના ઝાડ ઉપર, ટેકરી કે ઓટલા ઉપર ચડી જશે। દાવ દેનાર લાકડી લાવી કુંડાળમાં મૂકી કોઈને આઉટ કરવા જશે, તે દરમિયાન કોઈ ભેરું નીચે આવી લાકડી દૂર ફેંકશે, આમ ફરી દાવ શરૂ થશે। જો દાવ દેનાર કોઈને પકડી પાડશે તો દાવ બદલાશે, આમ રમત આગળ ચાલશે। તમને જેટલી રમતમાં દાવ આવડતા હોય તે કહો। હું આ રમતોના નામ જાણું છું, ઘરમાં કે બેસીને રમી શકાય તેવી રમતો, ચેસ, કેરમ, વેપાર, લૂડો, પાંચીકાની રમત, વાઘ બકરીની રમત અને શૂન્ય ચોકડીની રમત। તો વિદ્યાર્થીઓ, આનો હું તમને ફોટો પાડી મોકલું છું, એ સવાલ જવાબ તમારે ફરીથી પુનરાવર્તમાં લખવાના છે અને મોઢે પણ કરવાના છે। થેન્ક યુ।